સૈયદપુરા બોરડીસરીના નાકે આવેલા સિંદુરિયા શ્રી ગણેશજીની સાલગીરી મહોત્સવનું મંગળવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સૈયદપુરા બોરડી શેરીના નાગે આવેલા 200 વર્ષથી પણ જૂના સિંદુરિયા શ્રી ગણેશજીની સાલગીરી મહાવદ છઠ મંગળવારના રોજ યોજાઈ હતી. આ સાલગીરી મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું, સાથે પૂજા અને લાડુનો પ્રસાદ પણ ધરાયો હતો. વાલા ભક્તજનો, મિત્રો તથા બાળકો, આજે મહોત્સવની અંદર તમે પધારી રહ્યા છો. ઉત્સવની અંદર આ ઉત્સવ નાનો સરખો નથી, પરંતુ આ ગણપતિ દાદાને આજે 5મી 6મી પેઢી થવા માંડી. અનાદિકાળથી આ ગણપતિનું પૂજન થતું આવેલું છે. આજથી 15-20 વર્ષ પહેલા જ્યારે અમારા વડીલ શ્રી કિરીટભાઈ ટોપીવાળા, જે આજે અમારી સામે રહ્યા નથી, એમના આશીર્વાદ થકી આ ગાદી મને પ્રાપ્ત થયેલી, અને દાદાની કૃપાથી જે આ તમે જે માહોલ જોઈ રહ્યા છો એ આ દાદાની સેવાથી સવારે 5 વાગ્યાથી મારી રાત્રે 1.5 વાગ્યા સુધી અહીંયા આગળ હજારો કરણના ફૂલોથી પૂજા કરી અને આ મંદિરની સિદ્ધિ હાંસલ કરેલી છે. તો આ દાદા સર્વની મનોકામના પરિપૂર્ણ કરવાવાળા છે. અમેરિકામાં બેઠા બેઠા એક્સિડન્ટ થયો અને આ દાદાની જે સેવાનો સંકલ્પ કર્યો, 5 વર્ષ પછી આવ્યા અને અહીંયા સેવા કરાવી, એમનો જે એક્સિડન્ટ થયો તેમની પણ મનોકામના પરિપૂર્ણ થયેલી છે. આવા તો અનેક કિસ્સાઓ અહીંયા આગળ નજર સમક્ષ છે. આપણા ગિલેટવાળા સાહેબ પણ નો પણ ઇતિહાસ આપણે ખગોળીએ તો ચૂંટણી વખતે જરાક એમને તકલીફ પડેલી, પણ આ દાદાની જયારે મારા ઉપર ફોન આવીને બાધા માની તો એમની પણ મનોકામના પરિપૂર્ણ થયેલી છે. આ સાલગીરી તો આમ જોવા જઈએ તો 17 વર્ષ થઈ ગયા, 17-18 વર્ષથી અમે આ કરી રહ્યા છે. બરાબર, તો આ સિંધુરિયા ગણપતિ નું મનોકામના પરિપૂર્ણ કરવા વાળા છે. આ જ ઘરની અંદર અમારો પણ જન્મ, મારા કાકા બાપાઓ બધા આ જ મકાનની અંદર રહી અને મોટા થયેલા છીએ. સુંદરિયા શ્રી ગણેશજીની સાલગીરી મહોત્સવ નિમિત્તે રાત્રે ભજન સંધ્યાનું પણ આયોજન કરાયું હતું, જેમાં ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, સુરત.